السلام عليكم والله بديت من كل مدار ما جمع سو دوران آت أونلاين ورما أفهم سؤالك شيء أجي بكراني ما شتى بارني أندر أبني ماينس بيشيد ما تنون أني إيشيد ما بير بتشي أبدي سمي سنكياو سودماني بدار نمشي إيه سمي سنكياو بتشي سمي سنكياو ني بتشي أبدي سنكياو كيف تي سودمانو અને આપણે એક વાત કરવાની છે અહીં આપણે બે સમી સંખ્યાઓ છે માઈનસ બે છેદમાં 3 અને 1 છેદમાં 2 બે સમી સંખ્યાઓ ની વચ્ચે આવતી સમી સંખ્યાઓ શોધવા માટે સૌપ્રથમ આપણે આકૃતિ બંને સંખ્યાઓના છેદ સરખા કરવાના છે હવે છેદ સરખા કરવા માટે આપણે લસાઅની રીતનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે અહીં એ રીતનો ઉપયોગ કરવાનો નથી અહીં एक छेद में भी है, अन्य छेद में भी है, अनुगुणाकार प्रथम समी संख्या के साथ अंश मान छेद में बनने में परमाणु छे वे विचार अपने माइनस 4 छेद में 6 एक प्रमाणे प्रथम संख्या ना छेद में अंदर जी संख्या छे अनुगुणाकार दूसरी संख्या साथ अपने करवानो छे अहीं छेद में भी छे अनुगुणाकार अपने 3 ની સાથે કરીશું અહીં પણ 3 અને અંશમાં પણ 3 ત્રણિકા 3 અને 3 નું 6 તો બધા પહેલા આપણે બંનેના છેદ કેવા કર્યા સરખા માઈનસ 4 છેદમાં 6 અને 3 છેદમાં 6 હવે માઈનસ 4 પછી આવે છે કે તમે બધા સાથે જાણો છો માઈનસ 3 માઈનસ 2 માઈનસ 1 0 1 2 3 આ માઈનસ 4 અને 3 આની વચ્ચે આવતી સંખ્યાઓ જોઈએ છે માઈનસ 3 માઈનસ 2 માઈનસ 1 0 અને 2 પણ એ અપૂર્ણાંક સંખ્યાઓ છે એટલે આપણે અહીં લખી શકીએ છીએ હવે માઈનસ 4 છેદમાં 6 અને 3 છેદમાં 6 વચ્ચે આવતી સમી સંખ્યાઓ કઈ કઈ માઈનસ 3 છેદમાં 6 માઈનસ 2 છેદમાં 6 માઈનસ 1 છેદમાં 6 0 છેદમાં 6 1 છેદમાં 6 બે છેદમાં 6 આ સંખ્યાઓ માઈનસ 4 છેદમાં 6 અને 3 છેદમાં 6 વચ્ચે આવતી સમી સંખ્યાઓ છે હવે આપણે બીજું ઉદાહરણ લઈએ માઈનસ 3 છેદમાં 5 અને 1 છેદમાં 2 વચ્ચે આવતી સમી સંખ્યાઓ શોધો તો અહીં પણ આપણે બંને સંખ્યાઓના આપેલી બંને સમી સંખ્યાઓના છેદ કેવા કરવાના છે સરખા કરવાના છે એક સમી સંખ્યા છે માઈનસ 3 છેદમાં 5 અને બીજી સમી સંખ્યા છે 1 છેદમાં 2 હમણાં થોડી વાર પહેલા જ કીધું મેં તમને કે સમી સંખ્યાઓ શોધતા પહેલા આપેલી બંને સમી સંખ્યાઓના છેદ કેવા કરવાના છે સરખા છેદ સરખા કરવા માટે બીજા નંબરની સમી સંખ્યામાં જે છેદ હોય એનો ગુણાકાર આપણે પ્રથમ સંખ્યા સાથે અંશમાં ને છેદમાં કરવાનો છે 3 નું 6 માઈનસ 3 નું 6 એટલે માઈનસ 6 5 2 10 એક પ્રમાણે પ્રથમ નંબરની સંખ્યામાં છેદમાં કેટલી 5 એનો ગુણાકાર બીજા નંબરની સમી સંખ્યામાં અંશમાં પણ કરવાનો છે અને છેદમાં પણ કરવાનો છે 5 એક 5 5 2 10 બંનેના છેદ કેવા થઈ ગયા સરખા એ માઈનસ 6 છેદમાં 10 અને 5 છેદમાં 10 આની વચ્ચે આવતી સમી સંખ્યાઓ માઈનસ 6 છેદમાં 10 અને 5 છેદમાં 10 ની વચ્ચે આવતી સમી સંખ્યાઓ વચ્ચે આવતી સમી સંખ્યાઓ આપણે જાણીએ છીએ માઈનસ 6 પછી કોણ આવે માઈનસ 5 છે સરખા છે તો છેદમાં આપણે 10 લખી દઈશું માઈનસ 5 પછી માઈનસ 4 છેદમાં 10 એ જ પ્રમાણે માઈનસ 3 છેદમાં 10 એ જ પ્રમાણે 2 છેદમાં 10 1 છેદમાં 10 0 છેદમાં 10 1 છેદમાં 10 2 છેદમાં 10 3 છેદમાં 10 અને 4 છેદમાં 10 આ સમી સંખ્યાઓ કોની કોની વચ્ચે આવે છે માઈનસ 3 છેદમાં 5 અને 1 છેદમાં 2 વચ્ચે આવતી સમી સંખ્યાઓ આ મુજબ છે આ બંને ઉદાહરણો પરથી તમારે જાતે આ બંને તમારે માઈનસ 1 છેદમાં 3 અને 5 છેદમાં 7 વચ્ચે આવતી સમી સંખ્યાઓ શોધો આપણે આ રીતે ઉપયોગ કરીને અને 3 છેદમાં 4 અને 5 છેદમાં
સાથી સાથે એ જ પ્રમાણે 7નો ગુણાકાર આપણે કોની સાથે કરીશું 3ની સાથે એ જ પ્રમાણે અહીં બંનેના છેદ સરખા કરવા માટે પ્રથમ સમી સંખ્યાનો ગુણાકાર આપણે એટલે કે 4નો છેદની અંદર આવેલા 4નો ગુણાકાર આપણે 7 સાથે કરીશું અને 7નો ગુણાકાર આપણે કોની સાથે કરીશું 4 સાથે આપણે એક વાત ખાસ